રિડક્શન પ્રક્રિયા માટે આપણે અલગ અલગ પ્રકારના રિડક્શન કરતાનો ઉપયોગ કર્યો તો એમાં લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ સોડિયમ બોરોહાઇડ્રેટ અને રિડક્શન બાય કેટાલિસ્ટ આપણે ભણતા કેટાલિસ્ટ કેટાલિસિસ હાઇડ્રોજિનેશન જો ત્યારબાદ હવે આપણે જે રિડક્શન ભણીએ છે એ ભણીએ છે રિડક્શન વિથ લિન્ડલાર કેટાલિસ્ટ રિડક્શન રિડક્શન બાય લિન્ડલાર કેટાલિસ્ટ આ સ્પેસિફિક રિડ્યુસિંગ એજન્ટ છે કઈ રીતે સ્પેસિફિક અને કઈ રીતે વર્ક કરે એની આપણે અહીંયા ચર્ચા કરીએ લિન્ડલાર કેટાલિસ્ટ માં શું થશે શું વપરાશે રિએજન્ટ તરીકે H2 કેટાલિસ્ટ તરીકે PD પ્લસ એમાં પોઇઝન તરીકે બેરિયમ સલ્ફેટ પ્લસ ક્વિનોલિન 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 પ્લસ સલ્ફર હાજર હોય એક્ચ્યુઅલી આ છે ઈ પોઇઝન પોઇઝન તરીકે વર્તે પોઇઝન આપણે તમે લોકો સરફેસ કેમિસ્ટ્રી માં ભણ્યા હતા ઉદ્દીપકીય વિષ ઉદ્દીપક સાથે કેટલાક પદાર્થો એવા ભળેલા હોય કે જે ઉદ્દીપકની પ્રક્રિયાનો વેગ વધારવાની જે ક્રિયા હોય એને ઘટાડો કરે સપ્રેસ કરે ડિપ્રેસ કરે ને યાદ કરો ડિપ્રેસ કરે તો કહેવાનો મતલબ એવો છે કે આ ઉદ્દીપકીય વિષ છે તો આ રિડક્શન તો કરશે પણ ઓછી માત્રામાં રિડક્શન કરશે આપણે આલ્કાઇન નું પ્લેટિનમ કે પ્લેટિનમ ની હાજરીમાં સીધું રિડક્શન કરીએ તો સીધું વધારે રિડક્શન થઈ જાય અને આલ્કીન તરત જ મળશે આલ્કેન પણ અહીંયા ઓછું રિડક્શન થશે આલ્કાઇન નું રિડક્શન થઈને મળશે આલ્કીન આલ્કાઇન નું રિડક્શન થઈને મળશે આલ્કીન ઓકે ત્યારબાદ અથવા અહીંયા તમે પેલેડિયમ બાય હાઇડ્રોજન પેલેડિયમ સાથે પ્લસ કેલ્શિયમ કાર્બોનેટ અને ક્વિનોલિન બેરિયમ સલ્ફેટ ની બદલે કેલ્શિયમ કાર્બોનેટ હોય તો પણ એ પોઇઝન તરીકે વર્તશે ઓકે તો આ છે મેઇન રિડક્શન કરતા હવે અહીંયા જે પ્રક્રિયા થાય છે એ પણ દોસ્તો સીન એડિશન થાય કેવું થાય સીન એડિશન કારણ કે કેટાલિસ્ટ ની હાજરીમાં જ આ પ્રક્રિયા થાય છે મિકેનિઝમ સેમ ટુ સેમ જે આપણે કેટાલિટિક હાઇડ્રોજિનેશન કીધું હતું એમ જ થશે ફરક ખાલી એટલો છે કે અહીંયા કેટાલિસ્ટ પોઇઝન છે જેના કારણે પ્રક્રિયાને ઉપરશે ઘટાડશે નિસ્તીમી વાળશે અથવા થોડું આંશિક રિડક્શન કરશે બરાબર છે મુખ્ય આની પ્રક્રિયા ક્યાં થાય છે દોસ્તો મુખ્ય આની પ્રક્રિયા ઈ છે કે આ નોન ટર્મિનલ આલ્કાઇન હોય નોન ટર્મિનલ આલ્કાઇન એમાં આ સીન એડિશન કરે અને સીન એડિશન કરીને તમને સીસ આલ્કીન આપે છે મુખ્ય આનો ફાયદો શું છે નોન ટર્મિનલ આલ્કાઇન હોય એમાં સીન એડિશન કરે અને સીન એડિશન કરીને કેવો આલ્કીન આપે સીસ આલ્કીન આપે ફોર એક્ઝામ્પલ આર સી ટ્રિપલ બોન્ડ સી આર એસ અથવા આર અહીંયા એક્સ ટુ બાય પીડી પ્લસ ડી એસ ઓ ફોર ક્વિનોલિન હોય તો શું થશે હાઇડ્રોજન એક જ સાઈડ થી જશે અને આંશિક રિડક્શન થશે અહીંયા બીજી વખત હાઇડ્રોજિનેશન થશે નહીં બીજી વખત હાઇડ્રોજિનેશન થશે નહીં ખબર પડે છે એ દોસ્તો તો આ વાત કરી નોન ટર્મિનલ આલ્કાઇન હોય એનું સીન એડિશન થાય એટલે શું બને આલ્કીન બને નોન ટર્મિનલ આલ્કાઇન નું સીન એડિશન થાય અને શું બને આલ્કીન બને સમજાય છે સમજાય છે ત્યારબાદ ટર્મિનલ આલ્કાઇન ટર્મિનલ આલ્કાઇન ટર્મિનલ આલ્કાઇન ટર્મિનલ આલ્કાઇન નો મતલબ શું થાય છેડે ત્રિબંધ તો એનું અનુરૂપ આલ્કીન માં કન્વર્ઝન કરે આવી રીતે આર સી ટ્રિપલ બોન્ડ સી એચ અહીંયા એક્સ ટુ વાય પી ડી પ્લસ ડી એસ ઓ ફોર પ્રેઝન્સ ઓફ ક્વિનોલિન તો શું થશે અહીંયા હાઇડ્રોજન હાઇડ્રોજન જોડાઈ જશે આલ્કીન મળશે આવી રીતે સમજાય છે પણ મિત્રો લિન્ડલાર કેટાલિસ્ટ દ્વારા આ ફર્ધર આલ્કીન જે બને છે એ
એનું રિડક્શન થતું નથી એટલે અહીંયાથી તમને આલ્કેન સીધો મળતો નથી તો કહેવાનો ઇન્ટેન્શન એવો છે જો અહીંયા તમે ખાલી H2+PD લીધો હોત તો અહીંયા લિપજ મળી જતે રિડક્શન થઈ જતે અને આલ્કેન મળતે પણ અહીંયા આલ્કાઇન માંથી પહેલા મળશે આલ્કીન અને આલ્કીન નું ફર્ધર રિડક્શન થશે નહીં કારણ કે બેરિયમ સલ્ફેટ એઝ અ ક્વિનોરિન એઝ અ કેટાલિસ્ટ પોઈઝન એક્ટ એઝ અ કેટાલિસ્ટ પોઈઝન ખબર પડે છે આ ઉપરાંત આનો વર્ક ઓફ એરિયા શું છે કે એસિડ હેલાઇડ હોય એની H2PD+VSO2 ક્વિનોલિનની હાજરીમાં પ્રક્રિયા કરો તો આંશિક રિડક્શન થાય અને લિપજ મળે આલ્કીન હાઈડ આ પર્ટિક્યુલર જે પ્રક્રિયા છે એને રોઝનમુન્ડ પ્રક્રિયા આપણે કહીએ છીએ રોઝનમુન્ડ રિએક્શન તો દોસ્તો મળે છે બેન્ઝીન ઉપર CHO ઇટ ઇઝ બેન્ઝાલ્ડિહાઇડ ઇટ ઇઝ બેન્ઝાલ્ડિહાઇડ ઇટ ઇઝ પ્રાથમિક આલ્કોહોલ મળે સોડિયમ બોરોહાઇડ્રેટ વાપરો તો પણ પ્રાથમિક આલ્કોહોલ મળે H2+PD વાપરો તો પણ તમને અહીંયા પ્રાથમિક આલ્કોહોલ મળે લિન્ડલર કેટાલિસ્ટ H2PD+VSO4+ક્વિનોલિન ફોર સલ્ફર તો અહીંયા નો રિએક્શન થશે નહીં હવે હું અહીંયા તમને લિન્ડલર કેટાલિસ્ટ ની શોર્ટમાં LC લખું છું બરાબર છે LC લખું છું ચલો R2CO હોય તો એ પ્રક્રિયા થાય ને જો આલ્ડિહાઇડ ને કીટોન નું રિડક્શન ન થતું હોય તો કાર્બોક્સિલિક એસિડ એસ્ટર એસિડ હેલાઇડ એમાઇડ એનું થાય સિમ્પલ લોજિક છે થાય કોઈ દિવસ થાય નહીં કારણ કે સિમ્પલ આલ્ડિહાઇડ ને કીટોન નું હાઇડ્રોજિનેશન સૌથી સરળતાથી થાય એ બધાની કમ્પેરિઝન માં તો આપણે અહીંયા લખશું RCO અને H2 ઇન્ગ્રેડિયન્ટ્સ ઓફ એસિડ નો થાય RCOOH ઇન્ગ્રેડિયન્ટ્સ ઓફ લિન્ડલર કેટાલિસ્ટ થાય કેવા અલગ અલગ પ્રકારના રિડક્શન કરતા હોય તો કેવી કેવી પ્રક્રિયા અલગ અલગ નિપજ મળે તમને લોકોને ખબર પડી ખબર તો આ રહ્યો તમારી પાસે કન્સેપ્ટ ઓકે હા હવે એક્ઝામમાં આ પ્રકારનો ક્વેશ્ચન પૂછાય એક્ઝામ્પલ તરીકે pH H2PD+VSO4 X gives B2 by equal Y So what is X and Y? What is X and Y? આ પ્રકારના ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાય તો દોસ્તો અહીંયા અત્યારે આ જે આલ્કાઇન છે H2PDVSO4 લિન્ડલર કેટાલિસ્ટ છે તો આલ્કાઇન નું નોન ટર્મિનલ આલ્કાઇન નું રિડક્શન થાય C ઇન એડિશન પ્રમાણે તો પહેલા મળશે સીસ આલ્કીન તમને શું મળશે pH H2PDVSO4 અહીંયા તમને આ રીતે પ્રોડક્ટ મળશે
H H H and further it is reduced by deuterium in presence of nickel. तो आपन कैटालिटिक हाइड्रोजिनेशन छे तो आमा पण सी एडिशन થાય એટલે લાસ્ટ લેક્ચર માં આપણે કીધું કે સિસ આલ્કીન પર સી એડિશન થાય સિસ આલ્કીન પર સી એડિશન થાય તો નિપજ મળે મેસો કમ્પાઉન્ડ કઈ નિપજ મળે મેસો કમ્પાઉન્ડ સી એડિશન થાય તો નિપજ મળશે કે મેસો કમ્પાઉન્ડ મેસો એટલે કેવો તો કે એમાં બે ભાગ કરો વચ્ચે છે तो एक भाग ने બીજો ભાગ છે ઉપરનો અને નીચેનો ભાગ એક બીજા ઉપર અધ્યારોપિત થાય એને કહેવાય શું મેસો કમ્પાઉન્ડ મેસો કમ્પાઉન્ડ ખબર પડે છે તો મિત્રો આ વાત કરી આપણે એક્શનની લિન્ડલર કેટાલિસ્ટની મિત્રો આ જ પ્રમાણે P2 કેટાલિસ્ટ આવે જે સેમ એઝ લિન્ડલર કેટાલિસ્ટ તરીકે ઓળખે P2 કેટાલિસ્ટ P2 કેટાલિસ્ટ કેટલી વખત એને નિકલ બોરાઇડ સ્વરૂપ આપેલો Ni2b બરાબર છે આનું સેમ વર્ક કોના જેવું લિન્ડલર કેટાલિસ્ટ તો વર્ક સેમ એઝ લિન્ડલર કેટાલિસ્ટ ઓકે તો આટલી વસ્તુને તમારા લોકોને ખાસ યાદ રાખવાની છે લિન્ડલર કેટાલિસ્ટ નોન ટર્મિનલ આલ્કાઇન અને ટર્મિનલ આલ્કાઇન નું રિડક્શન કરે ટર્મિનલ આલ્કાઇન નું રિડક્શન કરે તો સિમ્પલ આલ્કીન મળે નોન ટર્મિનલ આલ્કાઇન નું રિડક્શન કરે તો સિન એડિશન પ્રમાણે સિસ આલ્કીન મળે પછી ફર્ધર રિડક્શન કરે નહીં તે યસ એસિડ હેલાઇડ નું રિડક્શન કરે છે અને એસિડ હેલાઇડ નું રિડક્શન કરે તો નિપજ આપે છે આંશિક રિડક્શન થાય નિપજ આપે છે આલ્ડિહાઇડ बाकी के एस्टर कार्बोक्सिलिक एसिड एंड हाइड्राइड एमाइड एनु रिडक्शन करतो नथी साइनाइड नु पण ते रिडक्शन करी शकतो नथी एनी प्रॉब्लम तो आ वात करी आपणे लिंडलर कैटालिस्ट